મિત્રો, શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શક્તિ એટલે બળ. સમસ્ત લોકોની શ્રદ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શક્તિ પર અવલંબિત હોય છે. મિત્રો, ગીરમાં આવેલું આ શ્રી કનકાઈ માતાનું મંદિર શક્તિ પૂજાનું એક ભાતીગઢ અને નોંધપાત્ર સ્થળ છે. જ્યાં સિંગવડો સેજલ નદીઓ વહેતી હોય, ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી ઓપતા હોય અને મોરલા ઘડાના કટકા કરીને મલાર આરાધતા હોય, ત્યારે વનરાજીની વચ્ચેના આ ધર્મસ્થાને આવેલ યાત્રાળુ ઘડીભર તો સંસારની ઉપાધિઓ જરૂર ભૂલી જાય છે. મિત્રો, શ્રી કનકાઈ માતાનું આ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મધ્યગીરમાં આવેલું છે, જે તુલસીશ્યામથી આશરે 22 કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આમ કનકાઈથી સાસણ 24, વિસાવરદ 32 અને અમરેલી 75 કિલોમીટર દૂર આવેલ છે. માં કનકાઈ 18 વર્ણનની કુળદેવી છે, જેમાં ખાસ કરીને ઉનેવાડ બ્રાહ્મણ, વૈંશ સુથાર, જ્ઞાતિમાં પઢિયાર તથા વાઢિયા અને હાલાઈ લોહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. મિત્રો, વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહિવત થઈ જાય છે, તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે. કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજના 7 વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ સાસણગીરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે. તો ચાલો જાણીએ ગીરની ગોદમાં આવેલા માં કનકાઈના આ શક્તિધામ વિશે. મિત્રો, માં કનકાઈનો જે ઇતિહાસ લોકકંઠી ગવાય છે તે મુજબ ઈસુની 8મી સદીમાં થયેલા વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો. તેણે કનકાઈ નગરીની સ્થાપના કરી હતી. માં કનકાઈને આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે સ્થાપ્યા હતા. મિત્રો, બીજી એક લોકવાયકા એવી પણ છે કે વડાના મૈત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા. તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર વસાવ્યું. વિજયસેનાના વંશજ બટારક વલ્લભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કનકાવતી નગરી વસાવી. આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી. મિત્રો, શ્રી કનકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે ઝીણો થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહાણો વીતી ગયા. આ કનકાઈ મંદિરનો સૌપ્રથમ ઝીણોદ્વાર સંવત 1864માં કરવામાં આવ્યો હતો. આ ઝીણોદ્વાર કોણે કરાવ્યો તેની ખાસ કોઈ માહિતી નથી. ત્યારબાદ લગભગ 142 વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો. લોકોમાં વધારે જાગૃતતા આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવત 2006માં એક સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવત 2008 એટલે કે તારીખ 3/3/1952 દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મિત્રો, શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાનું બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં શિવ, ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે. મંદિરની બરાબર નીચે સિંગવડો નદી વહે છે. માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર છે. તેની બાજુમાં 5-1 પાળિયા ઊભા છે. આમ આ સ્થાનકના કનકેશ્વરી માતાજીને ઉનેવાડ બ્રાહ્મણ, આહિર, દરબાર અને મહારાષ્ટ્રના કાર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે. પ્રભાસ ક્ષેત્રમાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાને કુળદેવી તરીકે પૂજે છે. કનકાઈ માતાના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવંડ, મહુવા પાસે તરેડ, સૂત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે સુંકલ તીર્થમાં આવેલા છે. આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમજ 5મથી 8મ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે. મિત્રો, આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે. તેમાં 2 બાજુ ફરતી ધરમશાળાઓ બાંધવામાં આવેલ છે. ઘણા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે, જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના 6 વાગ્યા પછી હિંસક પ્રાણીઓના દર્થી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, જેથી કુદરતના
ખોડે આડોટવા એક વખત દર્શને આવવું જ જોઈએ। તો મિત્રો આ હતો શ્રી કનકાઈ માતાનો ઇતિહાસ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી આ ચેનલ પર આવતી રહેશે।